આટલું રહેવાનું ને થયું. ધોરણ આઠ સમય સંખ્યાઓ. આજે આપણે સમય સંખ્યાઓ પહેલું ચેપ્ટર ભણવાનું ચાલુ કર્યું. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 5, 6, 7 અને 8 ધોરણ જુદી જુદી સંખ્યાઓ વિશે શીખી ગયા છો. એમાંની પહેલી સંખ્યા તમે શીખ્યા છો પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા છે? આ પ્રાકૃતિક સંખ્યાઓને તમે 1 થી 5 ધોરણમાં ગણતરીની સંખ્યા પણ કહેતા હતા. 1 થી શરૂ થતી અને અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહે છે. શું કહીએ છે? નેચરલ નંબર. નેચરલ નંબર્સ જેને આપણે એન વડે સંકેતમાં દર્શાવીશું. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે અને તમે જુઓ છો ડોટ ડોટ ડોટ, એનો મતલબ એ અનંત સુધી વિસ્તરેલી છે. એનો મતલબ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, પરંતુ સૌથી મોટી કદી મળે નહીં. નેચરલ નંબર જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહીએ છીએ અને આપણે એને એન વડે દર્શાવી છે, સંકેતમાં એને એન વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. આ જ પ્રાકૃતિક સંખ્યાઓમાં જો તમે આગળ શૂન્ય ઉમેરો, આ જ પ્રાકૃતિક સંખ્યામાં જો આપણે આગળ શૂન્ય ઉમેરીએ અને પછી એ જ સંખ્યાઓ બીજી વાર લખીએ, આગળ વધારતા જઈએ, તો આ સંખ્યાઓ બની જશે પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ બનશે? પૂર્ણ સંખ્યાઓ. અને તમે જુઓ છો એમ પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે, એ જ રીતે આ પૂર્ણ સંખ્યા પણ અનંત સુધી વિસ્તરેલી છે, જેની શરૂઆત 0થી થાય છે. એનો મતલબ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, તો બોલો સૌથી મોટી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? સરસ, 0. કઈ થશે? 0. જ્યાં પ્રાકૃતિક સંખ્યાને આપણે નેચરલ નંબર કહીએ છીએ, એ જ રીતે પૂર્ણ સંખ્યાને હોલ નંબર્સ કહીએ છીએ. જેને સંકેતમાં આપણે W વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીશું? W વડે. તો આ સંખ્યાઓ આપણે ધોરણ 5 થી 7ની અંદર ભણીને આવ્યા છે. કયા ધોરણમાં ભણીને આવ્યા છે? 5 થી 7ની અંદર. અત્યારે હવે આપણે શીખીશું, આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા જોઈ, પૂર્ણ સંખ્યા જોઈ. પ્રાકૃતિક સંખ્યાને આપણે નેચરલ નંબર N વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. એ જ પ્રાકૃતિક સંખ્યામાં આપણે 0 ઉમેરી, તે બની ગઈ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાને હોલ નંબર્સ કહીએ છીએ અને તેને એન વડે, એન સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, એ જ રીતે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. ત્યારબાદ આપણે ધોરણ 6 અને ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યાઓ શીખી ગયા હતા. કઈ સંખ્યાઓ શીખ્યા હતા? પૂર્ણાંક સંખ્યાઓ. એ પૂર્ણાંક સંખ્યાઓ તમને ખબર, આપણે સંખ્યા રેખાની મદદથી ભણ્યા હતા. અને એ પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓને આપણે કહેલું ઇન્ટીજર્સ. શું કહીશું? ઇન્ટીજર્સ. અને એમાં તમને ખબર, આપણે સંખ્યા રેખામાં
संख्या रेखा दौरता था बराबर मध्य में जीरो करी ए संख्या रेखा ने बे भाग में वेचाई जाए जेने आपणे कहीए संख्या रेखा अने एना आपणे जमणो जे शून्य छे एना बे भाग करे छे एमां जमणी बाजू ने आपणे कहता था जबा ने डाबी बाजू ने कहता था डाबा ने त्यार बाद कम्प्लीट बंद करो अवाज कम्प्लीट हमारे અંદર આપણે જે કદાચ કહ્યું હતું ને કે અંદર રેકોર્ડ રેકોર્ડ